ज्ञानकी यूट्यूब चैनल में फरी आप तमाम बाल मित्रों स्वागत है। मित्रों जवाहर नवोदय जी वीडियो आप सीरीज है मित्रों कंटीन्यू जेनी अंदर मित्रों विभाग एक जे मानसिक योग्यता मित्रों मेंटल एबिलिटी टेस्ट विभाग बे में आप गणित है विभाग जो त्रणनी बात करें तो भाषा ना फकड़ा मित्रों तमाम कोर्स आपणे पूर्ण कर्यो छे। नवोदयनो मित्रों तमाम सिलेबस 600 થી વધારે વિડિયો મિત્રો આપણે ગણિતના છે, મેન્ટલ એબિલિટી ટેસ્ટ તો એના પણ છે, અને મિત્રો આ ભાષાના ફકરા 50 થી વધારે વિડિયો, અને ડેલી આપણે ટેસ્ટ પણ લઈએ છીએ ગણિત અને ફકરાની। મિત્રો અમે WhatsApp માં ટેસ્ટ લઈએ છીએ, ઘણા બાળકોના વાલી કોલ કરે કે સાહેબ મને ટેસ્ટ મળતી નથી, પણ તમે મિત્રો WhatsApp ગ્રુપમાં હશો તો મળશે। એક એકને મિત્રો પર્સનલી અમે ના આપીએ, જે કઈ વસ્તુ છે બધા જ માટે છે, तो ग्रुप में जोड़ाई जाओ, तमारे तमारा जिला नु नाम लखी अने नवोदय अने तमारा जिल्लो अटलू लखी बाळक नु नाम लखी व्हाट्सएप करशो अमने 9409408039599। मित्रों वीडियो ना एंड में पण हशे नंबर अने तमने मळी जशे, ओके डिस्क्रिप्शन में पण लखी देश, ग्रुप में जोड़ाई जाजो। खास मेंटल एबिलिटी जे टेस्ट जे विभाग एक एमां मित्रों आपणे एक खास बाळकों ने जो मुश्किली पड़ती हो भाग 8 आपणे मित्रों आपणे ख्याल छे पेपर फोल्डिंग अने कटिंग मां। मित्रों पेपर कटिंग्स फोल्डिंग तो आपणे शीखा अने कटिंग्स नो पण एक भाग जोई लीधो। पेपर कटिंग नी मित्रों मैं ट्रिक पण तमने आपी के कटिंग करो तो खास करीने एज अ एग्जाम समय आपणे कई रीते जवाब लई आवो एनी आपणे वात करीए, मिरर इमेज कई रीते गोठवी अने एना उपरथी आपणे लॉजिकली साचा जवाब तरफ केम जाऊं, कट कर्या पछी मित्रों केवी आकृति निर्माण थवानी छे ए मगजथी मित्रों आपणे विचारवानुं छे, अने एना आधारे ऑप्शन में शुं जवाब मळे एटले खोटा ऑप्शन आपणे दूर करवाना, साचा ऑप्शन कई रीते जवुं आपण आपणे शीखवाड्युं, आजे पण ए वस्तु शीखशुं। तो कागळ कटिंग्स करवानी छे तो आकृति शीखवी होय तो मित्रों पहेलुं पगथियुं छे तमारे कागळ अने कागळ साथे राखो એટલે આપણને શીખવાની મજા। સાથે સાથે મિત્રો તમે પણ કરતા જાજો, હોમવર્ક પણ કરજો, અને બુક્સ મિત્રો જે પણ બાળકોએ અપેક્ષા જ્ઞાનથી આ રીતે ખાસ તમારા માટે સ્પેશિયલ મિત્રો મેં બુક નિર્માણ કરી છે આકૃતિ માટે સ્પેશિયલ છે મિત્રો, એકદમ યુનિક, અને હવે પછી જે આ બુક તો મિત્રો લોન્ચ કરી, હવે પછી નવું એડિશન આપના માટે મેં તૈયાર કર્યું છે, જેની અંદર મિત્રો અમે આના કરતા પણ વિશેષ કંઈક સરપ્રાઈઝ તમને આપશું જ્યારે લોન્ચ કરશું ત્યારે। અત્યારે વધીને 10-12 દિવસમાં મિત્રો આ પણ બુક આવી જશે। મોડલ પેપર મિત્રો આપણે વાત કરી 14 એપ્રિલે આપણે લોન્ચ કર્યા, એટલે 20 મોડલ પેપર જેને મેળવવા હોય એના એડવાન્સ બુકિંગમાં મિત્રો પેમેન્ટ પે કરી, ખાસ હું બોલું છું મિત્રો પેમેન્ટ પે કરી, અને મિત્રો તમે વોટ્સઅપ જે નંબર આપ્યા છે મને ને મિત્રો મારા વોટ્સઅપમાં કેટલા મેસેજ મારે જોવા, તમે એ જ નંબર સૂચના આપું છું 7436039595 મિત્રો આ એક નંબર આપણે ક્યારે પણ લખાયવા છે, આ નંબર પર મોડેલ પેપર ની ઇન્ક્વાયરી કરી લેવાની, મોડેલ પેપર નું પેમેન્ટ કરવાનું, આ જ ગૂગલ પે, આ જ ફોન નંબર છે, આ જ વોટ્સએપ નંબર છે, આમાં જ તમારે વોટ્સએપ કરી દેવાનું, કેટલા વાલી મને કોલ કરે મને વોટ્સએપ કરે મિત્રો, પછી ખાસ કરીને સૂચનાનું જો તમે પાલન ન કરો એના કારણે શું થશે તમે મિત્રો અગવડવા, ઘણા બધા મેસેજ આવતા હોય મિત્રો એકાદ નું મારાથી રહી ગયું હોય સરનામું લખતા તો શું થશે તમને લેટ મળશે, ઓકે એટલે 6 દિવસ તો મિત્રો તમારે વેઇટ કરવી પડશે, 6 દિવસ પછી મોડેલ પેપર વહેલી તકે આવશે એટલે વહેલી તકે પહોંચાડી દેશે, એટલે ખાસ એ નંબર મેં લખ્યો એ લખી લેજો અને એમાં વોટ્સએપ કરી દેજો। ચાલો હવે આજની શરૂઆત કરીએ, પેપર કટિંગ્સ શેર કરી દીધું, ફટાફટ શેર કરી દીધું, ચાલો બળકો પહેલી આકૃતિ કાગળ કરી મિત્રો અહીંયા ડ્રો કરી છે તમને સમજાવવા માટે, લોજિકલી આપણે સમજવાનો, કદાચ પરફેક્ટ વર્તુળ નો બન્યું હોય, કદાચ પરફેક્ટ ચોરસ નો બન્યું હોય તો એ ધ્યાન મિત્રો બારું રાખજો, પણ આપણો લોજિક શું છે કે જવાબ શું આવે, મારો કોન્સેપ્ટ છે મિત્રો તમને જવાબ ગોતવાનો, જવાબને કઈ રીતે ઓપ્શન માંથી ગોત, ઓકે શરૂ કરીએ મિત્રો। એક વર્તુળ છે કે તમે વર્તુળ જોઈ શકો છો, એટલે ત્યાર પછી અહીંયા મિત્રો જમણી બાજુથી એરો માઇનર ડાબી બાજુ ગયું, ઓકે તો એ ડાબી બાજુ વર્તુળ રાતે જાય છે, ઓકે વળી ગયું, ત્યાર પછી જે ભાગ વધે છે મિત્રો એ ભાગને વળી પાછું આ બાજુ નીચે, એટલે આવી આકૃતિ કંઈક જોવા મળે તમારી સામે આવી આકૃતિ, ઓકે
તમે જોઈ શકો છો એક ભાગ તમને મિત્રો આવો આકૃતિમાં જોવા મળે વર્તુળનો એક ભાગ છે મિત્રો એ તમે અહીંયાથી જો જોઈ શકો છો તો આવો કટકો તમને આકૃતિમાં ચોથું ભાગ આપણી ભાષામાં અને અહીંયા મિત્રો તમે કટ મારો ચોરસ કાપો છો ઓકે તો હવે જ્યારે પણ મિત્રો હું તમને હજુ પણ કહું છું ફરીવાર કહું છું ટ્રિક્સ એ આપવાની જ્યાં તમારા ભાગ કર્યા ન્યા મિત્રો તમે મિરર મૂકી દેવાનું તમારે અહીંયા મિત્રો અહીંયાથી આ બાજુ વયરું લાસ્ટ પોઝિશન જ્યાં છે ન્યા તમે મિરર મૂકી દો મિત્રો અહીંયા તમે મિરર મૂકી દો તો શું થશે આ આકૃતિ અહીંયા આપણે મિરર હશે તો મતલબ એમ થશે કે કે આકૃતિ ખોલો એટલે આ સાઈડનું પ્રતિબિંબ જોવા મળે પહેલી વાત યાદ રાખજો ફરી બોલું છું મિરર એ મૂકવાની છે અને બીજી વસ્તુ જે અહીંથી તમે શરૂઆત નહીં કરો જે ભાગ તમે છેલ્લે આપેલો છેલ્લે જે તમે વાયરો છે ત્યાંથી જ આકૃતિની શરૂઆત હવે જવાબ શોધવા માટે કરવાનો એટલે મિત્રો આ આ આકૃતિ અહીંથી આમ ખુલે તો એનો મતલબ કે અહીંયા મિરર મૂકીલે આ આકૃતિનો તમને રિફ્લેક્સ અહીંયા ક્યાં જોવા મળશે તો આવી જગ્યાએ મિત્રો ખાસ રાખજો કે અહીંયા સામે આવું એક ચોરસ તમારી સામે જોવા મળે છે એટલે મિત્રો અહીંયા ચોરસ હતું ઓકે ના કાયકું તો એવું ચોરસ અહીંયા મળ્યું ઓકે હવે ક્યાં મારવાનું મિત્રો આ એક આ પેલું પેલી ઘડી આપણે ખોલી આ રીતે હવે કાગળને આ રીતે ખોલશું જે આપણે વાયરો તો તો અહીંયા આપણે મિરર મૂકી દીધું તો અહીંયા મિરર મૂકો એટલે આ કાગળ ખોલશો આમ તો તમારી સામે શું મિત્રો આનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે મિરરમાં અહીંયા આનો સામે આનો અહીંયા એનો મતલબ ટૂંકમાં મિત્રો વિચારી લ્યો તમે આપણે લોજિકલી વિચારવાનું છે આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે એક્ઝામ વખતે આ એક ચોરસ એક વર્તુળમાં એક ચોરસ કાપ્યું છે એનો મતલબ કે ચાર બનશે તો ઓપ્શનમાં ચાર ક્યાં છે તો આ બે માં ચાર છે તો મિત્રો પહેલી વસ્તુ વિચાર્યા વગર તમારે યાદ રાખજો કે સી બી કાઢી નાખો એ આવશે નહીં વૈધો એ બી લોજિકલી ખબર પડી ગઈ એ અને બી જવાબ પણ એ બી માંથી સાચું શું તો મિત્રો આ જે ચોરસ છે મિત્રો આ ચોરસ છે પરફેક્ટ આ રીતે છે અને આ ચોરસ મિત્રો આ રીતે કંઈક બનાવેલા છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ચોરસ બનાવેલા છે આ ચોરસ અને આ ચોરસમાં ફેર છે એટલે પરફેક્ટ ચોરસ આવા છે એટલે આ ચોરસ આપણો જવાબ બને છે મિત્રો યાદ રાખજો આ રીતે એ આવા ચોરસ ક્યાં જોવા મળે છે એમાં જોવા મળે છે એટલે આપણો જવાબ બને છે એ તો આ રીતે કાગળ કાપવાની પણ જરૂર નહીં પડે શરૂઆતમાં તમે કાપશો પણ જો મિરરને તમે સમજી જાશો તો તમે આ વસ્તુ સરળતાથી સમજી શકશો ચાલો મિત્રો ત્યાર પછી એક દાખલો હોમવર્કમાં આપી દઉં તમને અહીંયા આવો જ આ જ આકૃતિ મિત્રો સમજીએ વર્તુળ એક બાજુ વાળ્યું પછી બીજી બાજુ વાળીએ છે અહીંયા ઓકે તો અહીંયા આપણે વાળી એવાની વાત થાય છે અહીંયા બોર્ડ ઉપર તમારું ધ્યાન આ અહીંયા આપણે વાળ્યું ઓકે ત્યાર પછી મિત્રો અહીંયા આપણે કટ મારવી છે બોર્ડ એક અને બે મિત્રો બે વર્તુળને મેળ્યા તો રિફ્લેક્સ કેટલા મળશે તમારે મિત્રો જવાબ યાદ રાખજો અહીંયા આપણે જવાબ પણ લખી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ મિત્રો બે કટ નાનકડા વર્તુળ મૂક્યા છે તો એનું રિફ્લેક્સ તમે વિચારો એવી સીડીમાંથી કયો ઓપ્શન હશે મિત્રો લોજિકલી તમારે વિચારીને જવાબ આપવાના છે કાંઈ સિમ્પલ છે કરજો ટ્રાય અને શેર પણ કરો મિત્રો નવોદય કોન્સેપ્ટ આવડો મોટો અમે ખાસ કરીને 700-800 વિડીયો બનાવ્યા છે આવડી મહેનત ડેલી કરીએ છીએ તો લોકો સુધી પહોંચવા જોઈએ મિત્રો ફક્ત 400-500 બાળકો જોવે અને એ ન ચાલે મિત્રો ઘણા બધા બાળકો સુધી પહોંચાડો આપનો જ મિત્રો એમાં ફાળો છે તમે શેર કરશો તો જીતુ સર એની સુધી પહોંચશે જીતુ સર ની બુક એની પાસે પહોંચશે આજે ગુજરાતના કોઈ પણ ગામડાનો વ્યક્તિ છે બહાર ન જવું જોઈએ એ પણ મિત્રો કેવો જોઈએ અબકી બાર નવોદય પાસ એનું પણ સપનું પૂરું થવું જોઈએ બસ એક તમારા સપના પૂર્ણ કરવા માટે સાથે મિત્રો જો બુક્સ હશે સાહિત્ય હશે અને અમારા વિડીયો તમારી સાથે રહેશે તમને માર્ગદર્શન કરશે તો તમે આરામથી પાસ થઈ જશો મને વિશ્વાસ છે આ વખતે તો 100+ મિત્રો મારી ગણતરી છે 100+ બાળકો પાસ થવા જોઈએ ચાલો એક હોમવર્કમાં છે હજુ એક દાખલો જોઈએ ચાલો મિત્રો બીજી કાગળ કટિંગનો આપણે એક્ઝામ્પલ સમજવા જઈ રહ્યા છીએ ખાસ મિત્રો કાગળ કટિંગ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે નવોદયના મિત્રો આપણે 50 માંથી 50 જો માર્ક મેળવવા છે તો મિત્રો અહીંયા ખાસ એક ચોરસ છે ઓકે એ ચોરસને મિત્રો પહેલી આકૃતિમાં એમ કે છે કે આ રીતે એક ચોરસ
કાગળ આપણે લઈએ મિત્રો કાગળ ઓકે એ કાગળ ને પહેલું જ એમ કહેવામાં આવે છે કે આ રીતે એને બેન્ડ વાળવાની હોય છે મિત્રો જો કાગળ ને મિત્રો આ રીતે આપણે બેન્ડ ઉપરથી આપણે વાળીએ તો આ રીતે કાગળ ને આપણે બેન્ડ વાળી દઈએ એટલે આવી આકૃતિ તમને જોવા મળે ઓકે ત્યાર પછી આ જે કાગળ વધે છે મિત્રો આ કાગળ છે આપણી પાસે એને આ રીતે આમ બેન્ડ વાળવાની વાત થઈ બીજું ફોલ્ડ આ રીતે કરીએ એટલે અહીંયા મિત્રો તમારી સામે કઈક આ રીતનો ભાગ આ ત્રિકોણનો આ ભાગ આપણને જોવા મળે છે ઓકે હવે મિત્રો પહેલી બાબત એ સમજવાની છે જો કટિંગ્સ દ્વારા શીખવું હોય તો અને આપણે દર્પણ પ્રતિબિંબથી જોવું હોય તો પણ શીખવાડીશ મિત્રો અહીંયા આપણે કટ મારીએ એક અહીંયા કટ મારીએ અને એક કટ અહીંયા એટલે ત્રણ જગ્યાએ આપણે કટ મારવાની છે તો જોઈએ શું રિફ્લેક્સ મળે છે કટના આધારે અને ત્યાર પછી મિત્રો આપણે ઓલું પણ જોશું કે કદાચ પરીક્ષા વખતે મિત્રો આપણે કાતર નથી લઈ ગયા ત્યાં કાતર આપશે નહીં તો જવાબ કઈ રીતે મેળવવું ઓકે પરીક્ષા વખતે મિત્રો આપણે કાતર હોતી નથી અહીંયા યાદ રાખજો કટ કરી આને આપણે પહેલું સ્ટેપ આપણે આમ ખોલ્યું બીજા સ્ટેપમાં આપણે આમ ખોલીએ છીએ તો આપણો જવાબ કઈક આવું મળે છે ખાસ હવે પહેલી વસ્તુ મિત્રો આવી આકૃતિ તમારે જોવાની છે જવાબ મળી જાય પણ અત્યારે આપણે મેથડ ને સમજી લઈએ મિત્રો પહેલી વસ્તુ જો અહીંયા આપણે દર્પણ ને રાખી દીધું હોય તો મિત્રો અહીંયા દર્પણ ને રાખીએ તો મતલબ થશે કે આવું પ્રતિબિંબ નજીક છે નજીક મળશે એટલે આ બાજુ અહીંયા કઈક આવી આકૃતિ બને આ આકૃતિ આવી જશે મિત્રો અહીંથી ખુલશે તો આ આકૃતિ મિત્રો અહીંયા ક્યાંય બનશે અહીંયા આવી બનશે ઓકે હવે મિત્રો જે આકૃતિ ડ્રો કરી અહીંયા અહીંયા મિત્રો બીજી આકૃતિ પર આવી ગયા હવે કાગળ ને અહીંયા ફોલ્ડ કરશું તો અહીંયા આખે આખું વર્તુળ છે આ નજીક નું વર્તુળ અહીં આખું આ વર્તુળ બનશે આ સર્કલ અહીંયા આવી જશે આ જે કટ છે મિત્રો અહીંયા પૂરી થશે આમ ને અહીંયા છે મિત્રો એ ક્યાં આવી જશે અહીંયા આવી જશે તો આપણી સામે મિત્રો જે એ બી સી ને ડી મિત્રો આ ઓપ્શન આપેલા હોય એ બી સી અને ડી મિત્રો વચ્ચે કઈક સર્કલ બને છે તો અહીંયા વચ્ચે છે ને તો બી જવાબ આવશે નહીં વચ્ચે સર્કલ બને છે ખૂણા એક બે ત્રણ ચાર મળે છે તો આ પણ આવશે ને અહીંયા એક અને બે ખૂણો છે આ પણ નીકળી ગયો ક્યાં જવાબ હશે મિત્રો એ ક્યાં જવાબ હશે ડી હવે એ ડી ની વાત કરીએ તો મિત્રો અહીંયા સાઈડમાં અહીંયા ખૂણા બનવા જોઈએ આ વચ્ચોવચ્ચ બને છે એટલે આપણો જવાબ વિચાર્યા વગર કહીએ તો જવાબ આવશે ડી તમે જોઈ શકો છો ને આપણે આ કાગળ તમારી સામે મિત્રો આપણે કટ પણ કર્યો લોજિકલી તમે વિચારી શકો છો કટ કરીને પણ આપણે જોયું છે ઓકે ત્યાર પછી મિત્રો હવે એક આકૃતિ તમને હોમવર્કમાં આવી જ આપી દે મિત્રો તમે કરજો ઘરે ટ્રાય આ તમારા માટે એક હોમવર્કમાં છે મિત્રો અહીંયા મિત્રો એક વર્તુળ આપી દે એક વર્તુળ અહીંયા આપી દે એક વર્તુળ અહીંયા આપી દેશે મિત્રો એક બે અને ત્રણ મિત્રો ત્રણે ત્રણ જગ્યાએ જો તમને વર્તુળ આપવામાં આવે ઓકે અહીંયા આવી કટ મારી દેશે ચાલો ને અહીંયા આવી કટ અહીં બે વર્તુળ તો રિફ્લેક્સ કેવું મળે અહીં બે વર્તુળ ને એક અહીંયા સીધી લીટીથી કટ મારી દેજો ખોલતા ઘડીને કેવી આકૃતિ બને છે હોમવર્કમાં આપું છું જાતે કરજો મિત્રો ખાસ આપના માટે છે થોડું વધારે પ્રેક્ટિસ કરજો બુક્સ પણ લઈ લે બુક્સમાં પણ આનાથી વિશેષ આપણે આકૃતિ વધારે આવી છે 100 આકૃતિ મિત્રો બુકમાં આવી છે તો મેળવી લેવી ચાલો હવે આગળ દાખલો સમજીએ મિત્રો ત્રીજો કાગળ કટિંગનો પ્રશ્ન મિત્રો આ વર્તુળ તમારી સામે છે વર્તુળને અહીંયાથી આમ ફોલ્ડ માર્યું છે પહેલી લીટીમાં મિત્રો અહીં ફોલ્ડ બતાવી દીધું બીજા મિત્રો અહીંથી આમ એનો ચોથો ભાગ આપણે લઈ આવ્યા અને મિત્રો અહીંયા કટ આપણને આપેલી છે પહેલા મિત્રો આપણે જો મિરર થી સમજવા પ્રયાસ કરીએ મિત્રો પછી આકૃતિ દોરીને ટ્રાય કરશું મિત્રો જો અહીંયા આપણે લાસ્ટ અહીંયા આપણે મિરર મૂકવામાં આવે તો મિત્રો આને જ્યારે ખોલે છેલ્લી ઘડી ખોલશું તો યાદ રાખજો આ જે ભાગ છે મિત્રો આ જે વસ્તુ ક્યાં જોવા મળશે મિત્રો અહીંયા આપણને જોવા મળશે ક્યાં જોવા મળશે મિત્રો અહીંયા અહીંયાની બાજુ એ જોવા મળશે ઓકે આ જે વસ્તુ છે ક્યાં જોવા મળશે બીજું મિત્રો અહીંયા આ જે ભાગ છે એ અહીંયા આવી જશે ક્યાં આવી જશે અહીંયા ઓકે પહેલી વસ્તુ આ દૂર છે એ મિત્રો દૂર જશે નજીક છે એ મિત્રો નજીક ઓકે આ નજીક છે તો એનું પ્રતિબિંબ આમ હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે ખોલવાની વાત થાય આમ ખોલવામાં આવે તો મિત્રો જે વર્તુળના અહીંયા મિત્રો ખાસ સમજવાના છે અહીંયા આપણે જોઈએ આ વર્તુળ છે એ વર્તુળ અહીંયા એક વર્તુળ બનશે આ ખોલશે એટલે એનું પ્રતિબિંબ અહીંયા છે આનું પ્રતિબિંબ ક્યાં આવી જાય અહીંયા આવી જાય તો કઈક આવી આકૃતિ ચાર બનશે ઓકે જોઈએ મિત્રો પહેલા તો કાગળ કટિંગ્સ ને સમજીએ છીએ તો આ એક વર્તુળ ને લઈને ટ્રાય કરીએ મિત્રો આપણે કઈક આ વર્તુળ છે ઓકે
જે રીતે મિત્રો પહેલું સ્ટેપ આપણે કીધું છે આ પહેલું સ્ટેપ આપણે આ કાગળને આમ વાળી લીધી ઓકે ત્યાર પછી કાગળને આમ વાળ્યો ઓકે આમ વાળ્યો હવે પછી મિત્રો અહીંયા આપણે જે બે કટિંગ કીધા હતા મારવાના કટ ઓકે જે આપણે બે કટ કીધા છે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે એક કટ અહીંયા આમ મારવાનો છે એક કટ અહીંથી આમ મારી દે ઓકે ચાલો મિત્રો એ રીતે જ આપણે કીધું છે સૂચનાને જ પાલન કરીએ ત્યાર પછી અહીંયાથી જોઈ શકો છો મિત્રો આ રીતે કઈ કટ લાગી ગઈ છે ઓકે હવે છેલ્લી ઘડી જે હતી ત્યાંથી જ આપણે ખોલવાની શરૂઆત કરશું તો મિત્રો આમ ખોલ્યું તો મેં તમને કીધું હતું ને આ આકૃતિ અહીંયા ગઈ પછી આ આકૃતિ આમ ખુલશે ઓકે તો અહીંયા 1 2 3 4 ચાર વર્તુળ મિત્રો આ સામ સામા છે અને અહીંયા મિત્રો એ અને મિત્રો યાદ રાખજો એ અને સી મિત્રો બી તો આવશે જ નહીં અને ડી પણ આવશે નહીં ઓપ્શન ડી અને બી નહીં આવે હવે બી એ અને સી માં કન્ફ્યુઝ હોય એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે સામ સામા નહીં આવે પણ એનો આ રીતે કંઈક જોવાની છે એંગલ આ રીતે આપણે જોઈ શકો છો તો આપણો જવાબ બનશે એ એ આપણો સાચો જવાબ બને છે તો આવા દાખલા વધારે મિત્રો તમે બુક્સના આધારે અને પ્રેક્ટિસના આધારે કરજો પ્રેક્ટિસ કરવાથી જ મિત્રો આવા વધારે દાખલા આવશે ઓકે અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને પેપર કટિંગ્સના ફરી વધારે દાખલા નેક્સ્ટ વિડિયોમાં આપણે સમજવા મિત્રો અત્યાર સુધી બોર્ડ ઉપર તમને સમજાવ્યું હોય આપણે પીપીટીના માધ્યમથી કાગળ કટિંગને સમજીશું ને તમને લોજિકલી વધારે મહાવરો મળે એવો અમારો એક પ્રયાસ રહેશે વિડીયોને શેર કરો જય હિન્દ જય ભારત